सागर तारवा जिन वाणी छे नौका बली ज्ञानी सुकानी मया बिना ए नाव पण तारे પરિભ્રમણ પણ કરતો કરતો અહીં આવ્યો, હજી એને માર્ગ સુધ્યો નહીં. એ માર્ગ સુધારનાર ગુરુદેવ મળ્યા આપણું મહાભાગ્ય છે. ગુરુદેવ ઉપર આપણો અનંત ઉપકાર છે. બરાબર, જે સ્થિતિ છે તે સ્થિતિ રાખે. બરાબર, એટલે શું મામા, જે સ્થિતિ છે તે રાખે, એટલે ખોટો હતો, એટલે આ રીતે એમને યથાર્થ જે રીતે વસ્તુ નું સ્વરૂપ છે બરાબર તે રીતે બનાવે બતાવે છે. બહુ સરસ એ રીતે બતાવતા નાશ પામે છે. બરાબર, અને સદાને માટે દુઃખ થી છૂટીએ છીએ. બરાબર, એ આપણે કરવાનો છે પ્રયત્ન કરીને. બરાબર, શુભ ભાવો કે ક્રિયાકાંડ કે ભક્તિ એ કોઈ મોક્ષ આપતા નથી. બરાબર, મોક્ષ થી ઘણા દૂર છે. બરાબર, એવું આપણે પ્રાપ્ત કરવું જોઈએ તો આ મનુષ્ય ભાવ સફળ છે. બરાબર, બહુ સરસ શરૂઆત કરીને પછી બધો જ અમારો કાર્યક્રમ શરૂ થશે ત્યારબાદ જ તે. મધુરાધિપતિ ગુરુદેવસ્ય સર્વં મધુરમ વાણી મધુરા. હે, બરાબર બોલો. મધુરાધિપતિ મધુર્ય નો, સ્વીટનેસ નો, એ એક
મધુર ફાધર ના મધર ના નામ થી હમણાં તિથિ દર્પણ આ વખત નું બહાર પડ્યું ને એમાં આખું આપનું કાવ્ય લખ્યું છે. કોઈ વાતે ભાઈ શાંત રહી રાખો, કોઈ શાંતિ રાખે નહી. ત્યાં ગયા કોણ જાણે આપણે સાંભળેલું નહી. સાંભળવા મળ્યું મધુરાધિપતિ કાનજી સ્વામી અખિલ સર્વમ મધુરમ. મધુરાધિપતિ કાનજી સ્વામી ગુરુદેવસ્ય સર્વમ મધુરમ. બધું પછી વાણી મધુર, એનો તર્ક મધુરમ, વાણી મધુર, ચારિત્ર મધુર, શાંતિ મધુર, સર્વમ મધુર. મધુરાધિપતિ કાનજી સ્વામી સર્વમ અખિલમ મધુરમ. મધુરાધિપતિ કાનજી સ્વામી સર્વમ મધુરમ. વાણી મધુરા, ભાષણ મધુરા, ચર્ચા ચારિત્ર મધુર, સર્વમ મધુર. ભૂલી ગયો કેટલા કાનજી સ્વામી એ છે, બીજું કઈ નથી. કાનજી સ્વામી કરોડો રૂપિયા રૂપિયા કઈ નથી. માતાજી બહુ મહિમા કરે બાબા એક બોલ માં કે પૂજ્ય ગુરુદેવની વાણી મળે તે એક અનુભવ અનુપમ સૌભાગ્ય છે. માતાજી પોતે પોતાની વાણી માંગે છે કે પૂજ્ય ગુરુદેવની વાણી મળે તે એક અનુપમ સૌભાગ્ય છે એમ કે. અનુપમ જેની ઉપમા નથી એવું સૌભાગ્ય. બરાબર. એ વાણી મળે તો એ વાણી ઉપરથી આત્મા કેવો છે એ નક્કી કરે. બરાબર. શ્રદ્ધા કેવી હોવી જોઈએ એ નક્કી કરે. બરાબર. આ પ્રમાણે બધું મધુર કાનજી સ્વામી પછી સ્વાધ્યાય મંદિર મધુર, પરમાગમ મધુર, નંદીશ્વર મધુરમ, કાનજી સ્વામી અખિલ મધુર, આખો મધુર છે કાનજી સ્વામી. એટલા માટે મધુર કે એનો એને સેવવાથી બહુ બહુ ના દુઃખો. બહુ સરસ, બહુ સરસ. પછી માતાજી આગળ કે છે કે માર્ગ બતાવનાર ગુરુ મળ્યા અને વાણી સાંભળવા મળી તે મુમુક્ષુઓનું પરમ સૌભાગ્ય છે. પરમ સૌભાગ્ય. વાહ, બરાબર. કેટલો માતાજીને આમ બહુમાનથી કહે છે. તમારા ભાઈ એવું લા કેમ ગોતી કાઢ્યા, કેવો બંધ કેવો કેવો. સાંભળવા મળે છે એના જેવું બીજું ક્યુ સદભાગ્ય હોય એમ કે. બરાબર. શ્રોતાને અપૂર્વતા લાગે અને પુરુષાર્થ કરે તો તે આત્માની સમીપ આવી જાય અને જન્મ મરણ ટળી જાય એવી અદ્ભુત વાણી છે માતાજી કહે છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ.
આવું શ્રવણનું જે સૌભાગ્ય મળ્યું છે તેને મુમુક્ષુ જેવો એ સફળ કરી લેવું યોગ્ય છે. બરાબર. જન્મજયંતિ ઉજવવાનું મહત્વ શું ગણાય? મહાન ઉપકારી છે અને આપણા કલ્યાણ નો કરતા છે એ કહેવાય. બાકી ગમે એટલા પૈસા મેળવે, સદગુણો મેળવે, સચ્ચારિત્ર મેળવે, શ્રદ્ધા મળે, એ બધું છે, પણ અનુભવ, આત્માનો અનુભવ થાય એ કોઈ નવી વાત છે. એ ગુરુદેવ બરાબર પ્રાપ્ત કરી. બહુ સર બોલીએ છીએ. પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય હો. પ્રસન્ન મૂર્તિ ધન્ય અવતાર ભગવતી માતાનો જય હો. આશીર્વાદ રૂપે મંગળિક આપ બોલી દો નમો રિયંતાણ. નમો રિયંતાણ. મંગલમ મંગલમ ભગવાન પ્રધાનમ સર્વધર્માણામ જયમ બોલે ત્યાં પછી આમાં શું મંગળ છે? મંગળ છે, મંગળ છે, બધું મંગળ છે. એમાં ખરું મંગળ છે ભગવાન પ્રાપ્ત ને કેવળ જ્ઞાન ની પ્રાપ્તિ થી પ્રાપ્ત થાય એવું તે મંગળ. મંગળ એટલે અને અંદર નું ધ્રુવ તત્વ આત્મ તત્વ આપણને પ્રાપ્ત થાય એવી એ વાણીમાં ચમત્કૃતિ છે કે આપણને ભૂ નું પ્રાપ્ત કરાવે, કલ્યાણ નું પ્રાપ્ત કરાવે. બરાબર. અને એ પ્રાપ્ત કરવા પૂરું કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધૂરું પણ તત્વ જ્ઞાન, સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્ર મારી એ આપણને પ્રાપ્ત મળે, એ પ્રાપ્તિ મળે અને આપણું કલ્યાણ થાય એ મંગળિક લાગે કે મંગળિકમાં શું આટલું બધું. બરાબર. આથી તો કેટલું સરસ હોય છે એને આમાં જ ખરું મંગળ છે. બરાબર. કારણ કે એ આપણને વસ્તુનું તત્વ બતાવે છે. બરાબર. અધૂરું એવું કલ્યાણનો રસ્તો બતાવે છે. બરાબર. અને મુક્તિ પૂર્ણ કલ્યાણ બોલીએ છીએ. પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય પૂજ્ય ગુરુદેવ. પૂજ્ય ગુરુદેવ અને બેનશ્રી ની અનુપસ્થિતિમાં ભીષ્મ પિતા જેવા આપ બિરાજમાન છો એનું અમને ઘણો જ આશ્વાસન છે અને એના માટે ખાસ ચાહીને હું આપની પાસે આવું આપના ચરણમાં. બહુ ગૌરવ છે અમને. તમે તો આ જ્ઞાનના ભંડાર ખુલ્લા કરીને તમારી મોટી દેણ છે જૈન સમાજ ઉપર, જબરજસ્ત, જેનું ઋણ ક્યારેય ચૂકવી શકાશે નહીં આ ભવ ભવ ની અંદર પણ. તો એવું તમે તમારા થકી જે કાર્ય થયું છે એનો
કોઈ બોલી શકવાના શબ્દો પણ મારી પાસે નથી. જે આપ અનુવાદ કર્યા હરિગ્રહ પદ્ય ની અંદર ગદ્ય માં જે બધું કર્યું છે એ તો જે શ્રીમદ કહેતા હતા કે આવું કઈ કોઈ કરી શકે તો કેમ, એવું જ્ઞાની જે 50 વર્ષ પછી પણ આ ઉપરાંત થયું. અને સુરત શહેર ની અંદર આપે કર્યું, બોલી મારી પાસે પરિપત્ર આવ્યો હતો એને લખ્યું હતું કે સુરત ની અંદર સમયસર ની રચનાઓ ગુજરાતી બધા થયા. શું એ કુનકુન ભારતી ના પનોતા પુત્ર અમેરિકા આવવા માટે જે મુમુક્ષ ભાઈ બનાવું મારું આમંત્રણ છે, સ્પોન્સર લેટર મોકલીશ, તમે જરૂર પધારજો. અમારી ભાવના બહુ ઊંચી છે, એટલી બધી કે ઊંચી છે કે વાત પૂછો અમે તો એમ લોકો ને બધા પેલો કે હું જોઉં કે તમે હસમુખભાઈ તમે જાઓ કે એમને પર્સનલી વિનંતી કરવા માટે ખાસ અમેરિકા થી અને આદરણીય પંડિત રત્નસિંહ હિંમતલાલ જેઠાલાલ શાહ ને તમે વિનંતી કરો કે આપણે ત્યાં પધારે, નહીતર આપણને આશીર્વાદ આપે. શું મને ખુબ જ સાંભળ્યું છે આજે જે મળ્યું છે એવું ક્યારે નથી મળ્યું મારા જીવનમાં, પ્રત્યક્ષ મળ્યું ને પ્રત્યક્ષ તમારી પાસે મળ્યું છે, મારા એવું ભાગ્ય છે હું તો માનું છું. શ્રી કાન ગુરુ જન્મ જયંતિ પ્રસંગે આદરણીય પંડિત રત્નશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ દ્વારા અચૂક ગવાતું મધુરાષ્ટક આત્મા મધુરમ જ્ઞાનમ મધુરમ વૈરાગ્ય મધુરમ જ્ઞાનમ મધુરમ મધુરમ વર્તન મધુરમ તર્ક મધુર સર્વાન મધુર ગાંધી સ્વામી અખિલ મધુર 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 નાયક મધુરમ લગ્ની મધુરમ વક્તા મધુરમ પઠન મધુરમ મનનમ મધુરમ ધ્યાન મધુરમ મધુરાધિપતિ કાંજી સ્વામી અખિલ મધુરા મધુરાધિપતિ ગુરુદેવસ્ય સર્વ મધુરમ સ્વર્ણપુર મધુરમ મંદિર મધુરમ સ્વાધ્યાય મંદિર મધુરમ બાકી સમવસ્ત્રણ મધુરમ માનસ્તંભ મધુરમ પરમાગમ મધુરમ નંદીશ્વર મધુરમ જિનવૃંદ મધુરમ તીર્થ મધુરમ પ્રવચન મધુરમ ભક્તિ મધુરા ચર્ચા મધુરા મધુરાધિપતિ કાંજી સ્વામી અખિલ મધુર મધુરાધિપતિ ગુરુદેવસ્ય સર્વ મધુર. બાબા ચર્ચા મધુર ને ભક્તિ મધુર ને એમાં શું કેવું છે? પંડિતજી ગુરુદેવ તો બધું મધુર છે પણ આપની અભિવ્યક્તિ મધુરા જ મધુરમ છે. આપણા
કે પરમ કૃપાળ સદગુરુ આપણા સંગત તીર્થભૂમિ માંથી સ્કોલરો વિદ્વાનો જ્ઞાનીઓ આવે છે વાંચન કરવા માટે દર વર્ષે 3-4 અને 15-20 સેન્ટરો માં બધે જાય છે અને ગુરુદેવ અને પૂજ્ય મહેશજી જે ઉપદેશ આપો તે એ સંદર્ભ ની પ્રભાવના નો પ્રચાર અને પ્રસાર બહુ સુયોગ્ય રીતે થઈ રહ્યો છે અને એટલો બધો સરસ રીતે પ્રભાવ થયો છે કે ત્યાંની જે મોટા મોટી જૈન સંસ્થાએ છે એને બધા સ્કોલરો ને એડોપ્ટ કરી લીધા છે. આ તો બહુ નિસ્વાર્થી નિસ્પૃહી એકદમ માત્ર જ્ઞાન ના પ્રસાર માટે જ આવતા આ સ્કોલરો છે. શું એટલે એક જાતનો આપણો તીર્થભૂમિ ની છાપ બહુ સરસ ઉપસી આવેલી છે અમેરિકાની અંદર. હા, બહુ સારી છાપ ઉપસી આવેલી છે. અને 10-15 હજાર કેસેટો એથી વિશેષ કદાર ગુરુદેવના પ્રવચનોની બધા ઘરે ઘરે ગયેલી છે. પુસ્તકો ઘણા બધા આવે છે, પુસ્તકો વાંચે છે. હિન્દી ભાષી લોકો પણ આમાં બહુ રસ લે છે અને ખાસ કરીને એ આગ્રહ કરે કે હિન્દી ભાષામાં પ્રવચન આપો. અને એટલા માટે આપણા સ્કોલરોને હિન્દી બોલવાનું ખાસ કહેવામાં આવેલું છે. હિન્દીમાં પ્રવચનો આપે છે, બધી જગ્યાએ ક્લાસ લે છે, વર્ગ લે છે, વર્કશોપ જેવું હોય છે, બહુ સરસ શિબિરનું આયોજન થાય છે. અને આમાં જોવાની ખૂબી એ છે કે શ્વેતાંબરો આગ્રહ કરીને કહે છે કે તમારા સ્કોલરને તમે કેમ નથી બોલાવતા આ વખતે, તો નહીં તો તમે નહીં બોલાવો અમે બોલાવશું કે આટલું બધું પેલું છે એની અંદર. મામા બહુ અસુભાઈ ખુશ થાય છે. હા, ઘણો પ્રમોદ બતાવે છે એ કે મારું અહીં આવ્યું સફળ થઈ ગયું. પણ મગર જીવન નથી કે આખો લો મામા કીધું અમારે ગામના મગન જીવન નથી. બરાબર છે, મગન જીવન ને તો ખબર નહીં રહે. પ્રસંગ થયો છે આની અંદર આજે મળ્યો અને મને મેં ધાર્યા કરતા મને વધારે સફળતા મળી છે આમાં. ભાવના લઈને આવે ને તો પૂરી ભાવના થી. મને બહુ ડર લાગતો હતો વારંવાર, આમ થતું હતું કે શું થશે શું થશે. તબિયત ની હિસાબે આપની તબિયત, મારે તો આપની તબિયત ની અનુકૂળતા જોવી જોઈએ ને. હું તો ગમે એટલું રોકાવા તૈયાર છું અહીંયા. જયારે આપને અનુકૂળતા હોય ત્યારે જ હું આપને મળું, નહીં તો મળું પણ નહીં. એટલે બેન ને હું પૂછતા હતા અવારનવાર કે ભાઈ ક્યારે આવવાનું. મગન જીવન નું શું કીધું? ગુજરાતી એટલો બધો ધર્મ નો આપડે પ્રસાર થઈ રહ્યો છે ત્યાં. તો એક દાખલો આપણે નાનકડો 4 લાઈન નો એક લેટર કોઈ નો મારી ઉપર આવ્યો છે, આપડે મંચાવવા માંગુ છું. મામા થાકી નથી ગયા ને? એમાં લખે છે એક ભાઈ છે, એનું નામ નીતિન ભીમાણી છે. એના ભાઈ છે 27 વાર. એને લખ્યું છે, મેં એમને ડોનેશન મોકલ્યા મેં, પછી અહીંથી રસીદ મોકલી હતી ને સારી અભિનંદન આપ્યું. હસમુખભાઈ જય જીનેન્દ્ર, આ ભાઈ 40 વર્ષથી અમેરિકામાં રહે છે અને દેરાવાસી છે. સ્નાત્ર પૂજા ભણાવવા વાળા, 99 જાત્રા કરવા વાળા. એને આમ લખ્યું છે, સાદર મુમુક્ષ હસમુખભાઈ જય જીનેન્દ્ર, તમારી નોટ મળી. તમે અમારી નજીક હતા છતાં મળવાનો યોગ બની શક્યો નહીં. આપ આત્મદર્શન દ્વારા, હું આત્મદર્શન એક અંગ્રેજીમાં લખું છું ત્યાં અને દર 2 મહિને પ્રસિદ્ધ થાય છે અમેરિકામાં આત્મદર્શન. એમાં બધા સમાચાર હોય, અંદર બધા આર્ટિકલ પણ હોય, આધ્યાત્મની પણ વાત હોય અંગ્રેજીમાં. આત્મદર્શન દ્વારા અમારી સમક્ષ જ છો. આપની વિતરાગ દેવગુરુ અને શાસ્ત્રની પ્રભાવનાની સર્વ પ્રવૃત્તિઓને અમારા ખૂબ ખૂબ અનુમોદન. અને પરદેશમાં આવી અને પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રત્યેની તમારી શ્રદ્ધા ભક્તિની સેવાનો અમે લાભ લઈ રહ્યા છીએ.
ભવભયથી ડરતા ડરતા અમને જણાવવાનો વિકલ્પ આવે છે કે અમને પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભગવતી માતા બહેનશ્રીના દર્શનનો કે તેમની વાણીનો લાભ તમારા બધાના સૌભાગ્યની જેમ પ્રાપ્ત થયેલ નહીં, છતાં વિધિની કોઈ ધન્ય પડે અમને પણ પૂજ્ય ભગવતી માતાજીના વચનામત ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો હાથમાં આવ્યા અને હાથ પકડી અને ખોવાયેલા બાળકને માતાજીએ જ્ઞાનરૂપી પાલવથી છોડો પકડાવી દીધો. જોવા ઉપાદન નિમિત્તનો કેવો સુમેળ. બસ ત્યાર પછી અમારા શેષ જીવની દરેક પળ દરેક સમય ખોવાયેલા રત્નની પ્રાપ્તિમાં જ ગાળવાનો નિર્ણય કર્યો અને એકવાર હકાર આવી જાય તો પણ ન્યાલ થઈ જાય એવી વાત છે. તમે બધું જાણો છો, તમને વધુ શું કહેવું? પણ હકાર આવી જાય તો પણ ન્યાલ થઈ જાય વાત છે. તમે બધું જાણો છો, તમને વધુ શું કહેવું? પણ પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય બહેનશ્રી આપણને તેમની ધર્મ સભામાં હાજર રહેવા અને ત્યાંથી જ પૂર્ણતાને પ્રાપ્ત કરવા કેમ આમંત્રણ આપવા ન પધારવા તેમ લાગે છે? તો અમે પણ પૂર્ણતાના લક્ષ્ય જ નિજ પરિણીતી શુદ્ધ પૂર્ણ સ્વરૂપમાં ભળી જાય એવી અપ્રતિહત ધારાવાહીથી પુરુષાર્થ ઉપાડ્યો છે કે છેવટે ભળી ગયો છૂટકો. અત્યારે પૂજ્ય બહેનશ્રીના વચનામૃત નંબર 397 પ્રવચન નંબર 161 ની અમૃતવાણીનું પાન કરતા કરતા તમને આ નોટ લખવાનો વિકલ્પ આવે છે, જે ફક્ત તમારા એકલા સાથે જ પૂજ્ય ગુરુદેવશ્રી અને પૂજ્ય ભગવતી માતા પ્રત્યે અને સર્વ વિતરાગી માર્ગમાં સ્થિત આત્માર્થીઓ પ્રત્યે ઉલ્લાસ વ્યક્ત કરવાનો અનુભવ આવે છે. કેવળ તમારી સાથે તમારી જાણ માટે જ અમારા ઉપકાર પૂજ્ય ગુરુદેવશ્રીનો પરમ 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 ઉપકાર વ્યક્ત કરું છું. તમારી સાધના નિર્વિઘ્ને સુંદર ચાલતી છે. લિખતંગ નીતિન. અહીંયા આવી ગયા મામા આપની પાસે, બે માણસ આવી ગયા. બંને બંને એક મહિનો અહીં રહી ગયા હતા એટલે મામા આગળ ચર્ચા કરવા આવતા હતા. હમણાં એના વાઇફ સાથે આવ્યા હતા, ઇન્દિરાબેન પહેલ વહેલા આવ્યા હતા ઇન્દિરાબેન અને મામા સાથે ઘણો અહીંયા એક મહિનો સોનગઢ રહ્યા હતા. અમે ત્યાં આગળ પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મ જયંતિ વખતે પૂજ્ય બહેનશ્રીની તત્વ ચર્ચાની વિડીયો કેસેટો પણ નો બધાને લાભ મળે એ પ્રમાણે મૂકીશું અને જેથી કરીને તત્વ ચર્ચાનો પણ એમાંથી લાભ મળે બધાને, એ પણ આયોજન કર્યું છે. અને જેને આવવું એને તેને બધાને આવે, આ તો બહુ જ મોટો સમારંભ છે. સૌને કહ્યું છે, કોઈ પણ જાતની બેરિયરો રાખી નથી. જેને આવવું ને ખુશીથી આવે અને અહીંયા લાભ લે, સાથે બધા આનંદથી ખૂબ ઉછરણથી આ જન્મોત્સવ ઉજવશું ગુરુદેવનો 111મો પ્રદેશ ની અંદર. બહુ સરસ આશીર્વાદ દેજો, ખૂબ મસ્તી ને આનંદથી ઉજવો. ચાલો બોલીએ શ્રી પરમ કૃપાળુ સદગુરુ દેવ નો જય બધા ખુશ થઈ જશે. અમે શરૂઆત આનંદથી કરશું આપના આશીર્વાદ થી. બહુ ભવ્ય સફળતા મળી છે અમને તો. ગુરુદેવ ના પ્રતાપે બધું સારું થઈ ચાલે છે. બરાબર.